ખાતે જે બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય 4 આરોપીને અટક કરવામાં આવેલા છે. આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય 3 આરોપી જે છે જતીનકુમાર દોશી, તેજલબેન આશીષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી, આ 3ને પણ અટક કરવામાં આવેલા છે. જે જતીનકુમાર દોશી છે એ 5% ભાગીદાર છે, તેજલબેન દોશી છે એ પણ 5% ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ 5% ભાગીદાર છે. અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને FIRમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું. અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો, એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ. અને આ સિવાય અગાઉ જે અટક કરેલા તે આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી. આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલાં જે 30-4ને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે. અન્ય 3 આરોપીઓ રાજસ્થાન હતા અને ત્યાંથી જ્યારે એ લોકો પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે વડોદરાથી જ એમને પકડી પાડવામાં આવેલા છે. એ હાલમાં તપાસ ચાલુ છે. અમારી તપાસમાં બધા આરોપી એકબીજાના સંપર્કમાં હતા પણ અમુક હતા એવું છે. જતીનકુમાર હીરાલાલ દોશી છે, એમના પત્ની તેજલબેન દોશી છે. હા, નેહાબેન અને તેજલબેન એ બંને આ જતીનકુમારના પુત્રવધુ છે. બંને પુત્રવધુ છે. એ લોકો બાય રોડ આવી રહ્યા હતા અને અમારી તપાસમાં એટલે ટૂંકમાં અમારી જે ટીમ છે એને જેની પાછળ લાગેલી હતી જે અમારી ટીમ એ ટીમને જાણ થઈ કે એ લોકો વડોદરા પરત ફરી રહ્યા છે અને આ જગ્યા પર આવવાના છે એટલે અમારી ટીમે ત્યાં જઈને એમને અટક કરી લીધેલા છે. એ હજી અમે બધું તપાસની ટીમ એમની કાર્યવાહી કરી રહી છે. ના, અગાઉની જે કંપની હતી એ ટ્રાઇસ્ટાર, એ અગાઉની કંપની જે આપેલું હતું અલ્પેશ ભટ્ટની જે કંપની હતી એનું નામ ટ્રાઇસ્ટાર હતું અને એની સાથે કરાર કરેલો હતો અને એ બધા દસ્તાવેજ પણ જો કોર્પોરેશનમાં આપેલા છે કેમ એની ચકાસણી કરી છે અમે. અને નિલેશ જૈનની જે છે એની સાથે ખાલી પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે અને એની કંપની સાથે ખાલી એની કંપની સાથે નથી કરો એની વ્યક્તિગત પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે. અમે રિમાઇન્ડર કર્યો છે, ટૂંક સમયમાં આવી જશે. હાઈકોર્ટમાં જે સુઓ મોટો થઈ છે એમાં આજે કલેક્ટરે વધુ 5 દિવસ માંગ્યા છે કે હજુ થોડી વિગતો માંગવાની બાકી છે, તો શું પોલીસ તરફથી કોઈ વિગતો હજી માંગવાની બાકી છે કે શું છે? જે કંઈ જે આ તમે કહી રહ્યા છો એવી રીતે FSL રિપોર્ટ, અમે જે કંઈ ટેકનિકલ રિપોર્ટ્સ મંગાવ્યા છે, RNB ટેકનિકલ, RNB મિકેનિકલ અને FSLના રિપોર્ટ્સ આવવાના બાકી છે. એના માટે કદાચ એમણે માંગણી કરી હશે. બાકી અમારી તપાસ આજ દિન સુધીની જે છે અમે હાઈકોર્ટમાં રજૂ કરી દીધેલી હતી અને જે હાઈકોર્ટનું ડાયરેક્શન છે પ્રમાણે જ અમે તપાસ આગળ કરીશું. મેડમ, આખા મામલામાં અત્યાર સુધી 13 આરોપી પકડાયા છે. આટલા સમયથી ઘટના બન્યા પછી આરોપીઓ ફરાર હતા, પરેશ શાહ હોય કે નિલેશ જૈન હોય કે દોશી પરિવાર હોય, ક્યાં આશરો લીધો હતો? જેને ત્યાં આશરો લીધો હતો એવા કોઈ વ્યક્તિઓને આરોપી બનાવવા છે? કારણ કે એવું વાત આવી રહી છે કે રાજસ્થાનમાં કોઈ ધાર્મિક જગ્યા પર આ લોકો બધા હતા. એની તપાસ ચાલી રહી છે અને જો એમાં કોઈએ પણ આશરો આપ્યો હશે તો ચોક્કસ એમના વિરુદ્ધ અમે પગલાં પણ ભરવાના છીએ. રિમાન્ડ દરમિયાન અમે પરેશ શાહની જે પેટ્રોલ પંપ છે ત્યાં પણ ઝડપી કરી, ત્યાંથી દસ્તાવેજ કબજે કરેલા છે. પરેશ શાહના ઘરે અમે લોકોએ ઝડપી કરીને ત્યાંથી પણ દસ્તાવેજો કબજે કરેલા છે અને દસ્તાવેજનો અભ્યાસ હાલમાં ચાલુ છે. લોકો વડોદરા ક્લિનિક ઉપર, એમની ક્લિનિક ઉપર એમનું પોતાનું દવાખાનું છે ને ત્યાં. હા, આ બંને દેરાણ જેઠાણી છે અને જે જતીનભાઈ દોશી છે એ પોતે 70 વર્ષની ઉંમરના છે.
એમનો એમની પાસે જે કંઈ છે એ બધું અત્યારે તપાસ ચાલુ છે. અત્યારે અટક કર્યા છે, મેડિકલમાં મોકલેલા છે અને તરત ત્યાંથી મેડિકલથી અહીંયા જ આવે છે અત્યારે. છે અત્યારે ગુજરાતની બહાર બે ટીમો છે અને જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ આપણે લગભગ 12 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી અને દરેક ટીમ અલગ અલગ આરોપી પાછળ હતી અને એ ટીમ પોતાની ફોકસ્ડ રીતે જ એક આરોપી અટક થાય એ રીતે કામગીરી કરી રહી હતી અને એમાંથી આપણી પાસે આજે 13 આરોપી અટક થઈ ગયા છે અને જે વત્સલ શાહ અને એમના જે પરેશાનો પરિવાર છે એમની પાછળ જે ટીમ લાગેલી છે એ એની પર ખંતી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં જ એમને પણ અટક કરી લઈશું. હાલ એની કામગીરી ચાલી રહી છે. હજી અમારી તપાસ એ દિશામાં ચાલુ જ છે અને આ જ્યારે આ બધા જ આરોપીઓની અને બધા દસ્તાવેજોની અમારી અભ્યાસ થઈ જશે એના પછી જે પણ દોષી હશે તમામની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. મેડમ અગાઉ એવું